રાજકોટના ગોંડલમાં આવેલા તેરડી મોટી ખિલોરી રાંસિકી અને નાના સખપુર સહિતના ગામોમાં અસીમમાં વાદળ ફાટ્યું. દોઢ કલાકમાં 7 થી 8 ઇંચ વરસાદ ખાબક્યો. અતિ ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થયું. ભરૂચમાં પ્રથમ વરસાદ બાદ શહેરના વિવિધ માર્ગો ધોવાયા. વિપક્ષી પરિસ્થિતિ માટે નગરપાલિકા તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો. ઠેર ઠેર રોષનો ભોગ બનતી પાલિકાએ પેચિંગ વર્ક માટે 5 ટીમ બનાવી કામગીરી શરૂ કરી છે. સાથે જ લોકોના રોષને શાંત કરવાની કવાયત હાથ ધરી. દાહોદમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ભારે પવન સાથે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા તો ગટરમાંથી પાણી ઉભરાવાની સમસ્યા પણ સર્જાઈ. વડોદરાની પાદરા નગરપાલિકાના હંગામી કામદારને કેસ કરતાની અસર થતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. પાદરા શાક માર્કેટના ગેટ નંબર 3 પાસે શૌચાલયની ગટર સાફ કરતી વખતે આ ઘટના બની. સાથે કામદારોનો આરોપ છે કે પાલિકા દ્વારા સેફટીના સાધનો ફાળવવામાં નથી આવ્યા. દાહોદના કાળા ગામે લોકોએ કાયદો હાથમાં લીધો. યુવક યુવતીને ઢોર માર માર્યો. કાળા ગામે પડીતા અને અન્ય યુવક સાથે પ્રેમતો અને જે બાદ બંનેને સજા મળી હતી. મહેસાણાના ભાણુ ગામમાં નર્સિંગની વિદ્યાર્થીને હોસ્ટેલમાં આપઘાત કર્યો. એલસીઆઈટી એજ્યુકેશન કેમ્પસમાં ઘટના બની. મૃતક વિદ્યાર્થીનીના પિતાનો આરોપ છે કે હોસ્ટેલના સત્તાવાળાઓએ તેમની દીકરીને ફી ભરવા માટે વારંવાર ત્રાસ આપતા હતા. સાથે જ પરીક્ષા ફોર્મ ન ભરવા દેવાની પણ ધમકી આપતા. રાજ્યમાં શાળાઓની ઓરડાની અછતને લઈને હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી. હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે શાળાઓમાં માત્ર સીસીટીવી લગાવવાથી શિક્ષણ વ્યવસ્થા સુધરી નથી જતી. હાઈકોર્ટે એમ પણ કહ્યું કે બાળકોને ભણતર માટે પૂરતી પ્રાથમિક સુવિધા હોવી પણ જરૂરી છે. ગાંધીનગરમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રભાવમાં જૂની પરીક્ષા પદ્ધતિ યથાવત કરાય છે. તેથી હવે 50% એમસીક્યુ ઓએમઆર પદ્ધતિ મુજબના પ્રશ્નો હશે અને અન્ય 50% થિયરી અને સબ્જેક્ટિવ પ્રકારના હશે. મહત્વનું છે કે અગાઉ 20% હેતુલક્ષી પ્રશ્નો અને 80% નિબંધલક્ષી પ્રશ્નો નક્કી કરાયા હતા. મહેસાણાના નંદાસરમાં આવેલી કંપનીમાં કામદારોએ વિરોધ કરતા ઉપવાસ પર ઉતર્યા. કર્મચારીઓનો આરોપ છે કે કંપનીએ 85% સ્થાનિક રોજગારીના નિયમનો અમલ નથી કર્યો અને 200 કામદારને છૂટા કરી દીધા છે. જામનગરના આમરા ગામના લોકો પાણી વિના પરેશાન થઈ ચૂક્યા છે. આમરા ગામમાં 15 દિવસે પાણી આવતું હોવાથી સ્થાનિકોમાં રોષ. પાણી વિના પરેશાન મહિલાઓએ માટલા ફોડી કર્યો વિરોધ. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરબાઓ છે. જૂનાગઢ કોર્પોરેશનમાં કોંગ્રેસના નેતાએ વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કર્યો. ટાઉન હોલના રિનોવેશન, દામોદરપુરના બ્યુટિફિકેશન અને રોડ રસ્તાના કામમાં ગેરરીતિ અંગેના પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી. સત્તાપક્ષે રજૂઆતની અવગણના કરી. રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘે દૂધના કિલો ફેટ દીઠ 20 રૂપિયાનો વધારો કર્યો. પશુપાલકોને પ્રતિ કિલો ફેટના વેથી 700 રૂપિયા ચૂકવવામાં આવશે. 630 દૂધ મંડળીઓના 60 થી 65 હજાર દૂધ ઉત્પાદકોને આ ભાવ વધારાનો લાભ મળશે. સાબરડેરીએ પ્રતિ કિલો ફેટે દૂધના ભાવમાં 30 રૂપિયાનો વધારો કર્યો. હવે 630ના બદલે 660 રૂપિયા પશુપાલકોને ચૂકવવામાં આવશે. આ ભાવફેરને લઈને સાબરડેરી પશુપાલકોને 200 કરોડ રૂપિયા વધુ ચૂકવશે. રાજકોટમાં સિંગતેલના ભાવમાં ફરી ધરખમ વધારો. નેવી અને જૂની મગફળીના તેલના ભાવમાં વધારો થતા પ્રજાને વધુ એક ઝટકો લાગ્યો છે. નવી મગફળીના તેલના ભાવમાં 20 દિવસમાં 120 રૂપિયા વધ્યા. જૂની મગફળીના તેલના ભાવમાં 20 દિવસમાં 90 રૂપિયાનો વધારો થયો. આરોગ્ય ક્ષેત્રમાં નબળી કામગીરીને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આરોગ્ય વિભાગના અધિકારીઓના ક્લાસ લીધા. તાજેતરમાં જ નીતિ આયોગના આરોગ્યને લઈને આવેલા એક રિપોર્ટમાં ગુજરાત 2018ની સરખામણીમાં આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રગતિ નથી કરી શક્યું અને આ બાબતને લઈને સીએમ રૂપાણી નારાજગી વ્યક્ત કરી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગા બારડની અરજી હાઈકોર્ટે અંશતઃ ગ્રાહ્ય રાખી. સજા મોકૂફી અંગેના કારણો નહીં આપતા સ્થાનિક સેશન્સ કોર્ટના હુકમ અંગે હાઈકોર્ટે સેશન્સ કોર્ટને નિર્દેશ આપ્યો. આ કેસમાં જરૂરી સંબંધિત પક્ષકારોને સાંભળવામાં આવશે. ઓનલાઈન ટ્રેડિંગ દ્વારા સસ્તું સોનું વેચવાની લાલચે લાખોની ઠગાઈ કરતી ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિત કુલ 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે એક સુટકેસ પણ કરી જપ્ત. મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી પિતા અને 2 પુત્રોએ ઝેરી દવા પીધી. ઘટનાની જાણ થતા ત્રણેયને હોસ્પિટલ ખસેડાયા. સવાકાંઠા વિસ્તારમાં રહેતા પિતા પુત્રોએ 6 લાખની પઠાણી ઉઘરાણીથી કંટાળી દવા પીધી હોવાનું સામે આવ્યું.